આરબીઆઈનું કદાચ જે વલણ હોય અથવા તો એમની જે સ્ટેટમેન્ટ છે એ કદાચ થોડું ચેન્જ થઈ જઈ શકે સપ્ટેમ્બર મીટિંગ બાદ, પણ અત્યારે એમને નથી લાગતું કોઈ રેટ હાઇકના અત્યારે ચાન્સીસ છે. બેલેન્સ ચોક્કસ એમણે કરવાની કોશિશ કરી છે આરબીઆઈએ, પણ હા, જે અત્યારે આપણને યુએસમાં જે ઇમ્પેક્ટ દેખાઈ રહ્યો છે એની થોડી ઘણી ઇમ્પેક્ટ આપણા પર પણ આવી શકે. કદાચ જ્યારે ટેપરિંગની શરૂઆત થાય તો પછી એફઆઈઆઈઝ કદાચ અહીંયાથી એક્ઝિટ લઈ શકે, પણ અત્યારે તો આપણે જોઈ રહ્યા છે એફઆઈઆઈઝ પણ પોતાનો મૂડ વારે વારે ચેન્જ કરતા દેખાઈ રહ્યા છે. જેમ કે અત્યારે કીધું આઈપીઓ માર્કેટ્સમાં પણ અત્યારે તમે જો જે ડિસેમ્બર સુધીમાં એક સારો ફ્લો પણ આવવાની શક્યતા અહીંયા દેખાઈ રહી છે. તો અત્યારે આપણે બહુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણી પરિસ્થિતિ થોડીક બેટર છે. ત્યારે જ આગળ વધ્યા, ઓપ્યુલન્ટ શેર એડવાઇઝર્સના બ્રિજેશ સિંહ પણ જોડાઈ ગયા છે. બ્રિજેશ ક્વિકલી, કારણ કે આજનો દિવસ મહત્વનો એટલા માટે રહેવાનો છે કારણ કે શુક્રવાર છે, સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ સેશન છે, અને કારણ કે આપણા માર્કેટ પહેલેથી અઝમ્પશન કરે છે કે યુએસ માર્કેટ કઈ રીતે ટ્રેડ કરશે, જે અત્યારે ફ્યુચર્સમાં થોડા નેગેટિવ દેખાઈ રહ્યા છે, તમે ડાઉને કઈ રીતે પ્લે કરશો, કયા ટાર્ગેટ્સ તમે સેટ કર્યા છે? સો ગુડ મોર્નિંગ નિશાબેન અને વિક્રમભાઈ, કે ડાઉનની વાત કરતો આ પરિસ્થિતિમાં તો લિટલ બિટ નેગેટિવ ટ્રેન્ડની નેગેટિવ છે, એન્ડ મને લાગે છે કે ઇટ કેન મૂવ લિટલ બિટ ફર્ધર ડાઉન. તો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ વાયદા કરતા મેં જો તો જો આજના દિવસમાં આવે છે 34,650 ની આસપાસનો છે આ બ્રેક થાય, દેન ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ વુડ બી 33,800 ની આસપાસ આવે છે. ઓવરઓલ ટ્રેન્ડ સ્લાઇટલી વીકર નો છે, એનું ઉપરમાં રેઝિસ્ટન્સની અગર વાત કરો તો 35,100 છે, બીજું આવે છે 35,500. તો 35,100 ઇઝ અ ક્રુશિયલ, અગર આ ઉપર થાય આમાં દેન વી કેન સે કે ડાઉનમાં જો પરિસ્થિતિ છે ચાર્ટ વાઇઝ ઇટ વુડ બી મોર ટુવર્ડ ધી બુલ સાઇડ રાધર ધેન બેર સાઇડ. તો રાઇટ નાઉ ટ્રેન્ડ લિટલ બિટ બેરિશ સાઇડમાં છે.